સમાચારમાં આગળ વધીએ તો ગિરનાર પર ગંદકી અને પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. જૂનાગઢ કલેક્ટર અને મનપાએ હાઈકોર્ટમાં જોઈન્ટ રિપોર્ટ રજૂ કર્યો. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. એ સિવાય પ્રવાસીઓને પીવાના પાણીની વ્યવસ્થા માટે પણ સૂચના અપાઈ છે. પેપર કપ કે અન્ય વાસણમાં પાણી માટે વ્યવસ્થા કરાઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે. હોમગાર્ડના જવાનોની તૈનાતી સ્થિતિ પર નજર રાખશે. ગુજરાત હાઈકોર્ટ પેપર કપના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. પેપર કપના ઉપયોગથી પ્રદૂષણ વધુ થાય છે તેવું હાઈકોર્ટનું કહેવું હતું. પ્રસાદ અને વસ્તુઓની ખરીદીની શું વ્યવસ્થા કરી તેવો પણ તંત્ર પાસેથી સવાલ પૂછ્યો છે. હાઈકોર્ટના સવાલ સામે જૂનાગઢ વહીવટી તંત્રનું મૌન. સંવાદદાતા રોનક વધુ વિગત આપી રહ્યા છે. રોનક, પૂરી વિગત. મહત્વની વાત એ છે કે જૂનાગઢમાં આવેલા ગિરનાર અને તેની આસપાસના વિસ્તાર કે જે સ્પેશિયલ ઇકો સેન્સિટિવ ઝોનમાં ગણવામાં આવે છે, તેમાં પ્રતિબંધિત વસ્તુઓની જે અમલવાર થઈ છે અને તેના સંદર્ભમાં જયારે જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે જૂનાગઢના ત્રણ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ને માત્ર પ્લાસ્ટિકના કપની જે પ્રતિબંધની વાત છે તે કરવામાં આવી હતી. તે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે તમામ પ્રકારના જે સવાલો છે તે કર્યા હતા. ત્યાં આવતા પ્રવાસીઓને કઈ રીતે સુવિધાઓ આપવામાં આવશે, પાણી આપવામાં આવશે તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્યાં આગળ જે ધાર્મિક સ્થાનો છે ત્યાં આગળ પ્રવાસીઓ આવતા હોય છે, સ્વાભાવિક છે ત્યાં પ્રસાદની ખરીદી થાય અને અન્ય ખરીદીઓ પણ થાય, તો તેવા સંજોગોમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે પણ ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે ત્યાં 120 જેટલા દુકાનદાર આવેલા છે. તે તમામ દુકાનદારોને કહી શકાય કે જે પાણીની એક વોટર કેનન આપવામાં આવી છે, એટલે કે સ્થાનિક જે મુસાફરો ત્યાં આગળ આવે છે તેમને હવે સ્ટીલના ગ્લાસમાં અથવા તો પછી જે માટીના કપ છે તેમાં પાણીની સુવિધાઓ આપવામાં આવશે. આ તમામ ઉપરાંત પણ જે કેન્દ્ર સરકારનું નોટિફિકેશન છે તે પણ આજે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારના જે ઇકો સેન્સિટિવ ઝોનનું નોટિફિકેશન છે તે અંતર્ગત પાલન ન થઈ રહ્યું હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ઉપરાંત હાઈકોર્ટે કહ્યું છે કે સ્થાનિક કલેક્ટર અને વહીવટીતંત્ર કેન્દ્ર સરકારના આ નોટિફિકેશનથી અજાણ છે. 9 વર્ષ થયા બાદ પણ હજી સુધી કોઈ પણ કામગીરી આ અંગે થઈ નથી. મહત્વની વાત એ છે કે હજુ પણ હાઈકોર્ટ પોતાનો એક ચુકાદો છે તે લખી રહી છે, એટલે કે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે તે અંગે અત્યારે હાઈકોર્ટ એ નિર્દેશ આપી રહ્યા છે. બિલકુલ રોનક, તો હાઈકોર્ટે પેપર કપના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો, તે બાદ તંત્રને કેટલાક વિધક સવાલ પૂછ્યા હતા. પ્રસાદ અને વસ્તુઓની ખરીદીની શું વ્યવસ્થા કરી તેવા પણ સવાલો પહોંચ્યા, પરંતુ જૂનાગઢ વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું હોય તેવી ગાઢ સર્જાયો. પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરો તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી પડે તેવો જવાબ રજૂ કર્યો. હવે સૌથી મોટા સવાલ એ પણ થાય છે કે શું સ્થાનિક દુકાનદારોને લાયસન્સ આપ્યા છે. આ હાઈકોર્ટે સવાલ કર્યા છે. પ્રસાદ અને વસ્તુઓની ખરીદીની શું વ્યવસ્થા કરવામાં આવી છે, ગંદકી મુદ્દે હાઈકોર્ટે લાલા કરી હતી અને તે બાદ સવાલ કર્યા છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શું અને શું સ્થાનિક દુકાનદારોને લાયસન્સ આપ્યા છે, આવા સવાલ તંત્રને કરવામાં આવ્યા.